પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં નવસારી જિલ્લામાં બે વિધાનસભાના ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા છે નવસારી જિલ્લાની જલાલપોર અને ગામદેવી વિધાનસભાના ઉમેદવાર જાહેર કરાતા તમામ ટીમ કામે લાગી છે આગામી પહેલી તારીખે નવસારી જિલ્લાની વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે ચાર વિધાનસભામાંથી ગણદેવી એકસો છોતેર અને જલાલપુર એકસો ચુમ્મોતેર વિધાનસભાના ઉમેદવાર જાહેર કરાયા છે જલાલપુરમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રણજીત પંચાલ ઉર્ફે મુન્નાભાઈ અને ગામદેવીમાંથી શંકરભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે ઉમેદવારોના ભૂતકાળની વાત કરવામાં આવે તો જલાલપુરના ઉમેદવાર રણજીતભાઈ ડાહિયાભાઈ પંચાલ જૂના કોંગ્રેસી કાર્યકર છે વ્યવસાય બિલ્ડર છે અને જલાલપુર મત વિસ્તારમાં સારી એવી નામના ધરાવે છે બે હજાર બારની વિધાનસભા ચૂંટણીમાં તેમને કોંગ્રેસે ટિકિટ આપી હતી અને જલાલપુર મત વિસ્તારમાં સોળ હજાર મતોથી ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા હાલમાં પણ તેમનું જલાલપુર વિધાનસભામાં વર્ચસ્વ સારું હોવાના કારણે કોંગ્રેસે એક વાર હાર્યા હોવા છતાં બીજી વાર પણ ટિકિટ આપી છે જલાલપુર મત વિસ્તાર એ કોળી પટેલ એટલે કે ઓબીસી મતદારો ધરાવતો વિસ્તાર હોવા છતાં જાતીય સમીકરણને સાઇડલાઇન કરીને કોંગ્રેસે રણજીત પંચાલને ટિકિટ આપી છે આજ રીતે એકસો છોતેર ગણદેવી વિધાનસભામાં કોંગ્રેસે શંકરભાઈ પટેલને ટિકિટ આપી છે જેઓ દસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે રિટાયર્ડ બેન્ક અધિકારી છે બેન્કિંગ યુનિયનોમાં તેઓ નેશનલ કક્ષા સુધીના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે બેન્કિંગ યુનિયનોમાં તેમણે ઘણી સારી કામગીરીઓ પણ કરી છે ડોડિયા પટેલ સમાજમાંથી આવે છે અને સામાજિક પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓ માટે સેમિનાર જેવા કાર્યક્રમો કાયમ કરતા રહેશે હાલમાં રિટાયર્ડ લાઈફ જીવે છે અને યોગાચાર્ય તરીકે કામ કરી રહ્યા છે મહત્વનું છે કે અન્ય વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તો અનંત પટેલ નક્કી જ છે પરંતુ હવે બાકી રહેલી અને મહત્વની ગણાતી નવસારી બેઠક પર કોણ દાવેદાર ઊભો થાય તેના ઉપર નવસારી જિલ્લાનું રાજકારણ આવીને ટક્યું છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડકેજી અમારા પ્રદેશના પ્રમુખ છે જગદીશભાઈ ઠાકોરજી રાહુલજી મારા સહપ્રભારી છે શ્રી એમ સંદીપજી પાર્ટીએ એકસો ચોમ્બતે વિધાનસભામાં મારી પસંદગી ઉતારી મને ટિકિટ આપી તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું બેરોજગારીનો પ્રશ્ન છે યુવાનો બેરોજગાર છે જલાલપુર વિસ્તારમાં ફેક્ટરીઓ હતી તે પણ બંધ થઈ ગઈ છે મિલો હતી બંધ થઈ ગઈ છે નવા કોઈ ઉદ્યોગ છેલ્લા સત્તાવીસ વર્ષમાં આવ્યા નથી યુવાનો સુરત સુધી કામ કરવા માટે જવું પડે છે આમ આમ આદમી પાર્ટીનું એ કંઈ છે નહીં પક્ષના વફાદારી પક્ષ માટે હું છેલ્લા પચીસ વર્ષથી વળેલો છું સંગઠનમાં પણ ખૂબ કામ કરી છું બક્ષી પંચવું પ્રમુખ હતો પ્રદેશનો સીડી પટેલ સાહેબ સાથે નાનો હતો ત્યારથી જ કામ કરું છું